લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલના નિવાળણ દિન નિમિત્તે સોનેરી મહેલ સ્થિત એકતા યાત્રાના આયોજનને લઈ એક જ પ્રતિમાને રાતોરાત કલરકામ કરી સરદાર વલ્લભ પટેલને તેઓના નિવાળણ દિને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તો ભરૂચમાં અન્ય સ્થાપિત સરદાર વલ્લભ પટેલની પ્રતિમાઓ ધૂળ ખાતી નજરે પડી હતી. ભરૂચ શહેરના સોનેરી મહેલ સ્થિત આવેલ સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છેલ્લા ઘણા સમયથી બિસ્માર અવસ્થામાં હતી, જે તેઓના નિવાળણ દિને એકતા યાત્રાનું આયોજન કરવામાં આવતા ભરૂચ નગરપાલિકા દ્વારા રાતોરાત પ્રતિમાને કલરકામ કરી બંધ પડેલા સર્કલના ફુવાળાને પણ શરૂ કરી દઈ સર્કલને તેઓના નિવાળણ દિને ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. ભરૂચના સરદાર વલ્લભભાઈ પટેલના નિવાળણ દિન નિમિત્તે સોનેરી મહેલ ખાતે એકતા યાત્રામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કલેક્ટર રવિ અરોડા, ભરૂચ નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા સહિતના રાજકીય આગેવાનોએ સોનેરી મહેલ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલને તેઓના નિવાળણ દિન નિમિત્તે ફૂલારોપણ કરી પુષ્પાંજલિ પાઠવી હતી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાળણ દિને તેઓની પ્રતિમાને રાતોરાત કલરકામ કરવામાં આવ્યું હતું. ત્યારે 6 ડિસેમ્બરના રોજ દલિતોના મસીહા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કલરકામ કેમ કરવામાં ન આવ્યો અને આવો ભેદભાવ કેમ, જેને લઈ સ્થાનિક રહીશોએ નગરપાલિકા દલિતો સાથે ઓરમાયું વર્તન રાખતી હોવાના આક્ષેપ કર્યા હતા. સ્થાનિક રહીશ નિખિલ શાહે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. આજ રોજ નગરપાલિકા દ્વારા સરદાર પટેલ નિર્વાણ દિન નિમિત્તે સોનેરી મહેલ ખાતે સરદાર પટેલની સ્ટેચ્યુને જે રાતોરાત કલરકામ અને જે સજાવટ જે વર્ષોથી સોનેરી મહેલનો ફુવારો બંધ પડી રહેલો એને તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા એક્શનમાં આવીને ચાલુ કરવામાં આવેલું. જ્યારે ગત 6 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસ નિમિત્તે તો ભરૂચના હાટસામા સ્ટેશન વિસ્તાર પર બી એમનું સ્ટેચ્યુ છે ત્યાં કેમ નહીં, ત્યાં રંગરોકાણ કેમ નહીં, ત્યાં ફૂલહાર કેમ નહીં, આવો ભેદભાવ કેમ નગરપાલિકા દ્વારા. ખરેખર નગરપાલિકાના તંત્રો બી ભેદભાવ રાખે છે. ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ધૂળ ખાતી નજરે પડી હતી, ત્યારે ભરૂચમાં જ અનેક સ્થળોએ સ્થાપિત સરદારજીની પ્રતિમાઓ તેઓના નિવાળણ દિને ધૂળ ખાતી નજરે પડતા અનામતનો આંદોલન કરનારા પાટીદારો પોતાના જ મસીહા સરદાર વલ્લભ પટેલને તેઓના નિવાળણ દિને પુષ્પાંજલિ પાઠવવાથી દૂર રહ્યા હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. તો બીજી તરફ ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર આવેલ સ્ટેચ્યુ પાર્કમાં પણ સરદાર વલ્લભ પટેલની પ્રતિમાઓના નિવાળણ દિને ધૂળ ખાતી નજરે પડતા સરદારના નામે રાજકીય રોટલો શેકવા સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અને કોંગ્રેસીઓ સાથેના હોવા છતાં તેઓએ નિવાળણ દિને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ આપવામાં ન આવતા 5 રાજ્યોની ચૂંટણીમાં તેઓએ જીત મેળવતા સરદાર વલ્લભ પટેલના નિવાળણ દિને શ્રદ્ધાંજલિ આપવામાં ન આવતા લોકોમાં અનેક કુતૂહલ સર્જાયું છે. આપણે સોનેરી મહેલ ખાતે નગરપાલિકા દ્વારા રંગરોગાન કરવામાં આવ્યું છે અને શુદ્ધ કરવામાં આવ્યું છે. હવે આવી પ્રતિમા સ્ટેચ્યુ પાર્કમાં પણ છે અને સેવાશ્રમ હોસ્પિટલની પાછળ બી વિશાળ પ્રતિમા છે, તેને આ લોકો અનદેખી કરી અને એક જ પ્રતિમાને આ લોકોએ રંગરોગાન કર્યું અને શુદ્ધિકરણ કર્યું. આ બે પ્રતિમાનું શું, તો આવી પ્રતિમાને શુદ્ધિકરણ ના કર્યું એના બદલે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. અને આવા જે વહીવટ કર્યો છે તે ખોટો વહીવટ કર્યો કે આ જે 2000ના જે છે તેની સામે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ કે આવી પ્રતિમાઓ ના બેસાડો. જો એનું ના તમારી સજવાત હોય આવા મહાન વ્યક્તિનું તો તમારે આને પડતે અમે લાગણી દૂર કરીએ છીએ. આ પાટીદાર સમાજ સરદાર પટેલ સાહેબનું જે બેનર લઈને ચાલે છે તો આગલા દિવસે જે નિવારણ દિવસે તો આ પાટીદારો ક્યાં ગયા, એમને શુદ્ધ કેમ ના કરાયું. તો આવા પાટીદાર સમાજ અને આ પટેલ સાહેબ જે સરદાર પટેલ સાહેબની જે લાગણી દુભાઈ છે એ અમને ખેદ વ્યક્ત કરીએ છીએ. ભરૂચના જંબુસર તાલુકાના છીદરા ગામે રોડ બનાવવા બાબતે વિવાદ સર્જાયો છે. જંબુસર તાલુકાના છીદરા ગામે રોડ બનાવવાની કામગીરી અધૂરી રહેતા યુવાન ઉપવાસ પર બેઠો હતો. દલિત યુવાન ભરત પ્રેમજી પરમારની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
ડેપ્યુટી સરપંચ ઉષાબેન પટેલ અને તેમના પતિ બાબુભાઈ પટેલ દ્વારા રસ્તાનું કામ બંધ કરાયાના આક્ષેપ કરાયા છે. જંબુસરના છિદ્રા ગામના ડેપ્યુટી સરપંચ ઉષાબેન પટેલ અને તેમના પતિ બાબુભાઈ પટેલ ઉપર રોડનું કામ બંધ કરાયા હોવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. આ અંગે જંબુસર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી હોવા છતાં આ સમસ્યાનો હલ નહીં આવતા છેવટે દલિત યુવાન ભરત પ્રેમજી પરમારે આંદોલનનું શસ્ત્ર અપનાવ્યું હતું. સવારથી જ છિદ્રા પંચાયતમાં ઉપવાસ પર બેઠેલા દલિત યુવાનની અચાનક તબિયત લથડતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. હું છિદ્રા ગામનો વતની છું. મારું નામ અરખાભાઈ ધુળા છે. આજે ભરતભાઈ છે તેનો હું કાકો થઉં છું. અમે અપાસ પર ઉતરેલા છે એટલે આ અપાસ પર ઉતરવાથી આ ભાઈને બુખાર આવેલો છે. ઉલટી ધારા થઈ ગયું છે. સાના કારણે અપાસ પર ઉતરેલા છે? રસ્તા બાબતે. ભરૂચમાં ધર્મસભાની જાગૃતિ માટે ભરૂચમાં મોટરસાઇકલ રેલી યોજાતી. ભરૂચના હોસ્ટર ગ્રાઉન્ડ ખાતે 16મી ડિસેમ્બરે યોજાનાર ધર્મસભાની જાગૃતિ અર્થે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી 16મી ડિસેમ્બરે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે શ્રી રામ જન્મભૂમિ ઉપર ભવ્ય મંદિર નિર્માણ માટે વિરાટ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભા અંગે જનજાગૃતિના પ્રયાસ રૂપે ભરૂચના વેજલપુર એસપી કચેરી ઓફિસથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેસરિયા પતાકો સાથે અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ બાઇક રેલી ફાટા તળાવ, કંસાળવાડ, જૂના ભરૂચ વિવિધ વિસ્તારોમાં પસાર થઈ મક્તમપુર, જાડેશ્વરથી જ્યોતિનગર, એબીસી ચોકડીથી શ્રવણ ચોકડી થઈ શક્તિનાથ ખાતે સંપન્ન થઈ હતી. રોટરી ક્લબ દ્વારા યોજાનાર વર્કશોપમાં પત્રકાર પરિષદ યોજાઈ. રોટરી વેલફેર ટ્રસ્ટના સહયોગથી રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા યોજાનાર વર્કશોપ માટે પત્રકાર પરિષદ યોજાઈ. ભરૂચના પૂનમચંદ દેવચંદ શ્રોફ રોટરી ક્લબ હોલ ખાતે હિલિંગ વિથ એક્યુપ્રેશર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની માહિતી પૂરી પાડવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે અહીંયા ભરૂચમાં કેમ્પ કરીએ છીએ આપણે એક્યુપ્રેશરનું. તો એક્યુપ્રેશર શું છે? એક્યુપ્રેશર એટલે એક્યુરેટ પોઈન્ટ પર આપણે પ્રેશર આપીએ તો એનાથી આપણા બોડીમાં જે ટોક્સિન્સના બ્લોક્સ થયા હોય એને આપણે રિલીઝ કરીએ. ટોક્સિન્સ એટલે શું? ટોક્સિન્સ એ અવરોધ છે જે આપણા તંદુરસ્તીને જાળવવા નથી દેતો, અને જ્યારે અવરોધો વધી જાય છે ત્યારે તબિયત ના તંદુરસ્ત થઈ જાય છે. તો એને કેવી રીતે આપણે ક્લિયર કરવાના, એ વિજ્ઞાન જે છે, સાયન્સ જે છે, એ 5000 વર્ષ જૂનું સાયન્સ જે છે એને આપણે એક્યુપ્રેશર કહીએ. અને આ એક્યુપ્રેશરમાં જ્યારે આપણે કોર્સ કરીએ કે લેક્ચર આપીએ કે જનરલ પબ્લિકમાં આપણે આના બાબતમાં વાત કરીએ ત્યારે આપણે શીખવાડીએ કે એક્યુપ્રેશર શું છે, એક્યુપ્રેશરના પોઈન્ટ્સ ક્યાં છે અને એને કેવી રીતે કરવાના. મૂળ પોઈન્ટ છે આપણા હાથમાં, એ જ રીતે પોઈન્ટ આપણા પગમાં છે, એ જ રીતે પોઈન્ટ છે આપણા કાનમાં. આપણા કાનમાં 113 પોઈન્ટ છે અને આપણી કરોડરજ્જુમાં પોઈન્ટ્સો છે. એટલે એ આપણે કેવી રીતે એક્ટિવેટ કરવાના, કઈ પર્ટિક્યુલર ટ્રીટમેન્ટ માટે, એ આપણે શીખવાડીએ અને સમજાવીએ. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એક એક્યુપ્રેશર માટેનો સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમિનાર રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે તારીખ 15મીના રોજ રાખવામાં આવેલ છે. તારીખ 15મીએ 5-8 દરમિયાન એક્યુપ્રેશર વિશે માહિતી આપી અને દરેક રોગોના નિદાન કેવી રીતના થઈ શકે અને તેના શું ફાયદા છે તે ડૉક્ટર કેતન વિનોદભાઈ શાહ દ્વારા, જે બેંગ્લોર સ્થિત છે અને તેઓ ભરૂચના જ વતની હોય, આપણને નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. જ્યારે હું ભરૂચની સર્વે જનતાને વિનંતી કરું છું કે 15મી તારીખે 5-8 દરમિયાન રોટરી ક્લબ ભરૂચ ખાતે આ સેવાનો લાભ લેવા વિનંતી છે. તદુપરાંત તારીખ 16મી તારીખે અમે આ નિઃશુલ્ક સેવા આપી રહેલા કેતનભાઈ તરફથી આ એમાં આપણને
નિદાન કરવા માટે પણ આપણાને જણાવેલ છે, અને જેના અંદર અમે એડવાન્સના અંદર રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલા 30-30 વ્યક્તિઓને, કુલ 60 વ્યક્તિઓને, 60 દર્દીઓને નિઃશુલ્ક નિદાન પણ આપવાના છે. તો હજુ પણ 10-15 રજીસ્ટ્રેશન બાકી હોય, જે પણ વ્યક્તિને નિદાન લેવાની પણ ઈચ્છા હોય 16મી તારીખ માટે, તો એ પણ આપ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. શિક્ષિકાએ પાર્ક કરેલી મોપેડ અજાણ્યા કાર ચાલકે તોડફોડ કરી મોપેડને ગટરમાં ફેંકી દેતા મોપેડ ચાલક શિક્ષિકાએ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગાડી નંબરના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ભરૂચની એસવી એમઆઈટી શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી સહનાઝ મોહસિન પટેલે એલિડ સ્કૂલ નજીક પોતાની મોપેડ ગાડી છેલ્લા એક વર્ષથી પાર્ક કરી છે, જે ગત રાત્રિએ પોતાની મોપેડ ગાડી રાબેતા મુજબ સ્થળ ઉપર પાર્ક કરી હતી. દરમિયાન કાર નંબર GJ6BK1301ના ચાલકે મોપેડ પાસે ધસી આવી કારમાંથી ઉતરી મોપેડ ગાડીના કાચ તોડી ગાળો ભાંડીને મોપેડ ગાડી ગટરમાં ફેંકી દેતા મોપેડ ચાલક મહિલા સહનાઝ પટેલે અજાણ્યા માથા ભારે કાર ચાલકના નંબર મુજબ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે મારા ઘર સુધી ગાડી આવી શકે તેમ ન હોવાથી હું છેલ્લા એક વર્ષથી ગાડી સોસાયટીની વોલ પાસે જ પાર્ક કરું છું, પરંતુ આજે એક કાર ચાલકે મારી મોપેડ ગાડીને નુકસાન કરી ગટરમાં ફેંકી દેતા કાર નંબરના આધારે ફરિયાદ નોંધાવી છે. હું સર્વિસ કરું છું અને અહીંયા રોજ જ એક વર્ષથી અહીંયા જ ગાડી મૂકું છું, અને આજે બી અહીંયા જ ગાડી મૂકેલી હતી. અને એક ભાઈ આવ્યા જેના ગાડી ફોર વ્હીલર લઈને, જેનો ગાડી નંબર છે GJ16BK1301, એણે ગાડીને ટક્કર મારી, પછી ફોર વ્હીલમાંથી નીકળીને ગાડીના કાચ તોડ્યા અને પછી ઊંચકીને ગાડી ગટરમાં ફેંકી દીધેલી છે. કોણ હતા એ, ક્યાં હતા? એ અહીંયાના છે, એલિડ સ્કૂલની આગળ જેવી રીતે સોસાયટી છે એમ જ કોઈ સોસાયટીમાં રહે છે. અમને એક્ઝેક્ટ એનું લોકેશન ખબર નથી, પણ એની ગાડીનો નંબર અમે નોટ કરી લીધેલો. ગાડીમાં કેટલા માણસો સવાર હતા? એકલા જ હતા. નેત્રંગ ચોકડી પરથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર PN પટેલનાઓ તેમની ટીમના માણસો સાથે નેત્રંગ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે નેત્રંગ ચોકડી નજીકથી ગાંજાના જથ્થા સાથે બે ઇસમો ઇમરાન હુસેન ઇબ્રાહીમ મલિક ઉમરવાસ 35 રહેવાસી ધોળકા તથા ફિરોજ રહીમ ખાન પઠાણ રહેવાસી મણિયાણા ઉમરવાસ 40 નાવ 14/12/2018 ના રોજ કુલ 18 કિલો 130 ગ્રામ કિંમત રૂપિયા 1,26,910 ના ગાંજાના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ. પકડાયેલા ઇસમોની અંગ ઝડપી દરમિયાન મળી આવેલ મોબાઈલ રોકડા રૂપિયા મળી કુલ 1,33,070 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નેત્રંગ પોલીસ મથકે ગુનો નોંધી પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની કવાયત શરૂ કરી છે. અંકલેશ્વરમાં જુગારધામ પર રેડ કરી જુગારીઓને દબોચી લેવામાં આવ્યા હતા. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા હસ્તીતાવ વિસ્તારમાં ચાલતા વલી મટકાના સટ્ટા બેટિંગના અડ્ડા પર દરોડા પાડી 4 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂપિયા 2,240 જપ્ત કરી જુગારની કલમ મુજબ ગુનો દાખલ કરાયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા બાલાની ચાલ વિસ્તારમાં સટ્ટા બેટિંગના અડ્ડા પર દરોડા પાડી બળવંતસિંહ રાઠોડ, અમરસિંહ વસાવા, રાજુ વસાવા અને રમેશ ઉર્ફે સહેવાગ વસાવાને ઝડપી જેલ ભેગા કરી દીધા હતા. અંકલેશ્વર શાકભાજી માર્કેટનો લાઈવ સ્ટુડિયો ઉભો કરી પ્લાસ્ટિક અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. અંકલેશ્વર પાલિકાનો સ્વચ્છતા જાગૃતિનો નવતર પ્રયોગ અપનાવાયો હતો. શારદા ભવન ટાઉન હોલના પટાંગણમાં લાઈવ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. શાકભાજી માર્કેટનો લાઈવ સ્ટુડિયો ઉભો કરી પ્લાસ્ટિક અંગે જાગૃતિ ફેલાવી હતી. લારી ધારકો અને બજારમાં ખરીદી કરવા આવનારા લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ તળાવ તેમજ સ્વચ્છતા અંગે અપીલ સાથે સ્વચ્છતાના પાઠ ભણાવાયા હતા. અંકલેશ્વર પાલિકા દ્વારા હાલ સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની કામગીરી ચાલી રહી છે. નગરમાં સ્વચ્છતા રથ પણ ચાલુ કરવામાં આવ્યો હતો અને વોર્ડ મુજબ લોકોએ સ્વચ્છતાના શપથ લીધા હતા. દરમિયાન નગરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે પાલિકા દ્વારા નવતર અભિગમ અપનાવી લાઈવ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું. માં શારદા ભવન ટાઉન હોલમાં પાંગણમાં લાઈવ સ્ટુડિયોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વચ્છતાના કાર્યક્રમો થયા છે તેમાં કેટલા લોકોને છે
જાણકારી આપી છે, જે જાગૃતતા લાવવા માટે કોશિશ કરી છે પ્રજામાં અને શાકભાજી, તે જાગૃતતા હાલી જ કે નહીં તેને જોવા માટે આજે અમે લાઈવ સ્ટુડિયો